શું લાગી રહ્યું છે હરેશભાઈ જ્યારે આજે બજાર ખુલશે તો ખુલતાની સાથે કયા પ્રકારનું ઓપનિંગ જોવા મળી શકે છે આજે મને તો પોઝિટિવ જ દેખાય છે ક્લિયર કટ છે કે માર્કેટે બે દિવસથી જે રીતના ટ્રેન્ડ લીધો છે અને એમાં શરૂઆતમાં તો સેશનમાં પોઝિટિવ જ દેખાય છે એમાં કોઈ બે મત નથી એફઆઈઆઈનું બાઈંગ પણ બે દિવસથી આપણને જોવા મળ્યું છે અને સારું એવું બાઈંગ પણ થયું છે તો એ ઓવરઓલ ઇન જનરલ વાત કરીએ તો ચાર્ટમાં ક્યાંક સપોર્ટના ધ્યાનમાં રાખીને માર્કેટ પોઝિટિવ તરફી જઈ જ રહ્યો છે અને મે બી ક્વોઇટ પોસિબલ આપણને પાંચસો પચાસથી છસોના વચ્ચે હવે રેજિસ્ટન્સ નેક્સ્ટ દેખાશે એટલે જે ચારસો સાડા ચારસોનો જે રેજિસ્ટન્સ હતો એ ક્રોસ ઓવર થતો દેખાય છે અને એ ક્રોસ થઈ જશે તો ધેન ફાઇવ ફિફ્ટી ટુ સિક્સ હંડ્રેડ અને એના પછી આગળના રેજિસ્ટન્સીસ જે છે ચોક્કસ હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ આપને ઝી એન્ટરટેન અંગે પૂછવા માંગુ તો ઝી એન્ટરટેન અંગે શું લાગી રહ્યું છે ઇન્સ્ટ્રુમેન્ટ આપના અત્યારે કયા પ્રકારનો સંકેત આપી રહ્યો છે ઝી એન્ટરટેન જે રીતના ચાલ્યો છે એ રીતના તો દેખાય છે કે પોઝિટિવ છે એટલે બસો ચોત્રીસ રૂપિયાના સ્ટોપલોસ સાથે આ બોટમ ફિશિંગ આમાં ધ્યાન રાખી શકો છો ઉપરમાં ટાર્ગેટ કોઈટ પોસિબલ ટુ સેવન્ટી ફોર એન્ડ થ્રી

એટલે પ્રોફિટ બુકિંગમાં થોડુંક નીચે આવે તો ત્યાં નોટ પોઝિટિવ ટ્રેન્ડમાં છે એટલે મેં પ્રોફિટ બુકિંગ વર્ડ વાપર્યું છે એટલે મેબી કદાચ થોડુંક નીચે આવે તો ત્યાં તમે ખરીદીનું ધ્યાન રાખી શકો છો સપોર્ટ મને ત્રણસો છેતાલીસથી ત્રણસો પંચાવન એટલે થ્રી ફોર્ટી ફાઇવ ટુ થ્રી ફિફ્ટી ફાઇવનો સપોર્ટ દેખાય છે થ્રી ફોર્ટી ફાઇવ તૂટશે તો જ આ ઇન્સ્ટ્રુમેન્ટ વીક થશે બટ અદરવાઇઝ ક્વાઇટ પોસિબલ ત્યાંથી બાઉન્સબેક ફરી જોવા મળી શકે ચોક્કસ તો જે પ્રકારે હરેશભાઈ વાત કરી કે ભારતીય એરટેલની અંદર ખરીદીનું ધ્યાન આપ રાખી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપ જો ખરીદીનું ધ્યાન રાખવા માંગતા હોય અને તેની સાથે જ ત્રણસો છતાલીસથી ત્રણસો પંચાવન રૂપિયાના સપોર્ટને આપ ધ્યાનમાં રાખી શકો છો ત્રણસો પિસ્તાલીસ જો તૂટે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ એકવાર અને નીચે આવે છે તો પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ વીક થઈ શકે છે ભારતીય એરટેલ અંગે વાત કરી હરેશભાઈ ઇન્ફોસિસ અંગે આપને પૂછવા માગું

સંકેતો આપી રહ્યું છે બજારની અંદર કંઈ ખાસ સારી એવી મુવમેન્ટ પણ નથી જોવા મળી રહી અત્યારે ઇન્ફોસિસની અંદર ઇન્ફોસિસ અંગે વાત કરી હરેશભાઈ આઈસર મોટર અંગે આપને પૂછવા માંગુ આઈસર મોટર અંગે શું કહેશો આપ પોઝિટિવ કે પછી નેગેટિવ આઈસર મોટર ગઈકાલે જે રીતના મુવમેન્ટ આપી છે એમાં તો એવું દેખાય છે કે ક્યાં કંઈક આ પોઝિટિવ થવાની તૈયારીમાં છે બટ છેલ્લા અડધા કલાકમાં ફરી પાછું ત્યાં કેન્ડલ જે પ્રમાણે બની એટલે થોડુંક ઉપર આવે એટલે સેલિંગ આવી જાય જે ગઈકાલનો હાય બન્યો હતો એટલે હાઈના ટચ કરવા જાય ત્યાં ફરી સેલિંગ આવી જાય બટ લુક્સ લાઈક કે મે બી કોઈ પોસિબલ સી એ ગેપઅપ અને હવે ઓગણીસ હજાર છસો ઉપરનો ગેપઅપ આપણને જોવા મળી જાય અને એના ઉપર જો ચાલી જાય મીન્સ એનો એના ઉપર ગેપઅપ થાય ને પછી તમને થોડી પોઝિટિવ મુવમેન્ટ જોવા મળે દેન જસ્ટ ગો એન્ડ બાય ઇટ પછી તો આ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી વોટ્સ એ વોટ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ

હેમંત બોલું છું ઘોડાસરથી વિપ્રો આજના દિવસે લઈ શકાય શોર્ટ ટર્મ માટે બધા મિત્રોને એક વિનંતી છે કે આપનું ડ્યુરેશન થોડુંક સ્પેસિફાય કરો તો વધારે સારું છે શોર્ટ ટર્મ હું પાંચ દિવસની ગણતરી રાખું છું જી હા દેખાય છે તો ખરું બાઈંગ આવી છે આમાં કોઈ ના નથી બટ કેટલા રૂપિયા માટે તમે લેશો અને મારો વિચાર એ છે તો સ્ટોપલોસ બસો પાંત્રીસનો રહેશે ઉપરમાં બસો અડતાલીસ બસો ઓગણપચાસ આ પહેલું નડતર છે રાઈટ હવે સ્ટોક મીન્સ રિસ્ક રિવોર્ડ જોવા જવું તો ટુ હંડ્રેડ એન્ડ થર્ટી ફાઈવ છે ટુ ફોર્ટી થ્રી ટુ ફોર્ટી ફોર એટલે આઠ નવ રૂપિયા ઉપરમાં તમને મળે છે પાંચ રૂપિયા ચાર પાંચ રૂપિયા રિસ્ક રિવોર્ડ રહેશે ફેવર નથી એટલે મે બી કદાચ અંદર લોવર સાઈડ તમે એને બાય કરો તો લોવર સાઈડ વુડ બી ટુ હન્ડ્રેડ એન્ડ ફોર્ટી અરાઉન્ડ એટલે બસો ચાલીસના આસપાસ આવી જાય સમ ટુ હંડ્રેડ એન્ડ ફોર્ટી ત્યાં તમે વિચારો અને ખરીદવાનું વિથ સ્ટોપલોસ ઓફ ટુ હંડ્રેડ એન્ડ થર્ટી ફાઇવ અને પછી ત્યાંથી જે મૂવમેન્ટ આવશે ધેટ કેન ટેક યુ ટુ ટુ ફોર્ટી નાઇન મે બી ટુ ફિફ્ટી સેવન ચોક્કસ હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરવા માંગુ અને ખાસ આપને પૂછવા માંગુ આઈસર મોટર અંગે આપણે વાત કરી હતી વેદાંતા અંગે આપને પૂછવા માંગુ તો વેદાંતા અંગે શું કહેવું છે આપનો આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ કે નેગેટિવ હાલના તબક્કે તો મને આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંક એક પોઝિટિવ બ્રેકઆઉટ આપે એવું દેખાય છે હંડ્રેડ એન્ડ ફિફ્ટી સિક્સ આના માટે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે ગઈકાલ ગઈકાલનો જે ટોપ બન્યો છે વન હવે વન ક્રોસ થશે

નજીકમાં બસો છવીસ સત્યાવીસ છે એટલે બસો ચૌદ ટકી જશે તો બસો છવ્વીસ સત્યાવીસ આવી જશે ઇઝ વન ઓફ ધ લેવલ એના ઉપર પછી ચાલ્યો તો ધેન ટુ એન્ડ થર્ટી વન એન્ડ અને ખરેખર મુમેન્ટ બસો એકત્રીસ ઉપર જ છે તો બસો એકત્રીસ ઉપર ચાલશે ત્યારે આના અંદર વધારે મજબૂતી જોવા મળી શકે છે અને પછી યસ ટુ અરાઉન્ડ એટલે ટુ ફોર્ટી તો JSW સ્ટીલ સ્ટીલમાં જે પ્રકારે હરેશભાઈ વાત કરી કે તેજી કરવાનો પ્રયાસ આ ઇન્સ્ટ્રુમેન્ટ કરી રહ્યો હોય તો અત્યારે ચોક્કસથી લાગી રહ્યો છે બસો ચૌદ પર જો ટકી જાય ઇન્સ્ટ્રુમેન્ટ તો પછી બસો છવ્વીસ બસો સત્યાવીસ આવી શકે છે અને ત્યારબાદ પણ સારી મુવમેન્ટ બસો એકત્રીસ બસો ચાલીસ આવવાની શક્યતા છે એક સારી મજબૂતી આપી શકે છે JSW સ્ટીલ JSW સ્ટીલ અંગે વાત કરી કોલ મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ જણાવશો हां जयेश जी गुरु जी आनंद जी शुभ प्रश्न पूछा मांगो चापाज बैंक ऑफ फ्यूचर अक्टूबर महीना दवे व्यवस्थित प्रश्न पूछो बस बैंक ऑफ बड़ौदा फ्यूचर तुम्हें खाली क्यों दिया मैं कहीं ख्याल ना आवे हेलो જવાબ પ્રશ્ન આવતો નથી ક્લિયર આપનો પ્રશ્ન ક્લિયર પૂછશો તો આપના પ્રશ્નનો સમાધાન અમે સારી રીતે યોગ્ય રીતે આપી શકીશું બેંકો કોરોના ફ્યુચર 102 રૂપિયામાં લીધેલો છે તો એનું શું ફ્યુચર 102 માં ફ્યુચર લીધું છે એનું શું ફ્યુચર નથી ફ્યુચર ચાર્ટમાં તો જો મંથલી ચાર્ટમાં જોવા જાઉં છું તો કઈક મને દેખાતું નથી આના ચૌદ મંથલીમાં તો નેગેટિવ છે વીકલીમાં ક્યાંક થોડુંક સસ્ટેન છે તો વીકલીમાં ક્વ્વાઇટ પોસિબલ તમને નાઇન્ટી થ્રી સુધી જોવા મળે રાઈટ નાઇન્ટી થ્રી નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ એના પછી તમને કદાચ તમારો ભાવ જોવા મળે સી હાલના તબક્કે જે રીતની પરિસ્થિતિ માર્કેટમાં દેખાય છે ઇટ્સ ડિફિકલ્ટ ટુ છે હવે તમે જુઓ તો આઈએમએફએ પણ આપણું ગ્રોથ રેટ ઘટાડ્યો છે અને ઘટાડ્યો છે એટલે સારા એવા બેસીસ પોઈન્ટથી ઘટાડ્યો છે એની ઇમ્પેક્ટ હવે તમને દેખાશે બેસિકલી બજારમાં મંદી છે ઇન્ડિયન માર્કેટમાં રિસેશન છે એ ભલે ગમે તે રીતે સ્ટેમ્યુલસ આપીને હાલના તબક્કે જે મંદી મોટી મંદી આવી જોઈએ એ નથી દેખાતી આપણને રાઈટ બટ બેસિકલી મંદી છે અને મંદી હોય ત્યારે ત્યારેન્કોમાં સૌથી પહેલું હોય બેંક તમે કદાચ યાદ કરો તો મેં તમને બહુ પહેલાં બી કીધેલું છે અહીંયા અવરનવર કહું છું કે બેંક ઇઝ ધ બ્લડ ઓફ ધ ઇકોનોમી આપણી જે ઇકોનોમી છે એની સૌથી પહેલી ઇમ્પેક્ટ કે ઇફેક્ટ એ બેન્કોથી જ આપણને દેખાય અહીંયા બેંકો સાફ સ્વચ્છતા અભિયાન થયું છે ત્યાં સ્વચ્છતા એક વસ્તુ છે તમે સ્ટ્રિક્ટ થાઓ કડક થાવ પણ કડક એટલા બધા બી કડક ના થવા જોઈએ કે જ્યાં મીન્સ એવરીથીંગ ગેટ સ્ટેન્ડ સ્ટીલ અહીંયા બધું સ્ટેન્ડ સ્ટીલ ઉપર આવી ગયું છે ઓલમોસ્ટ કોઈને રિસ્ટ્રક્ચરિંગ કરવું હોય કંઈક કરવું હોય મીન્સ ટોટલ સિસ્ટમ કરે છે હું સરકારના વિરુદ્ધમાં નથી સરકારનો જે થોટ પ્રોસેસ છે એ બરાબર છે કે સ્વચ્છતા અભિયાન કે જે કરપ્ટ માઇન્ડના છે જે લોકો ખોટા પબ્લિકના પૈસા લઈને બધું કરે છે સરકાર તો વ્યવસ્થિત કર પણ પછી મેનેજરો જે હોય છે કે રિજનલ મેનેજર જે સેન્ક્શનિંગ ઓથોરિટી ઓથોરિટી હોય છે જેના પાસે પાવર ઓફ એટર્ની હોય છે એ લોકો આને મિસયુઝ કરે છે જે જેન્યુન છે જેન્યુનને બી નથી આવતું કે મારે કોઈને આપવું જ નથી ને લોન આપવી જ નથી ને કોઈને રીસ્ટ્રક્ચર કરવું હોય જેન્યુન નીતિ ચોખ્ખી હોય તો પણ નથી કરવું કે હંમેશા એના માટે અમારું પીએફ તકલીફમાં નાખીએ એટલે આ બધી વસ્તુ અમે જોયેલી છે ભૂતકાળમાં અને અમને ખબર છે કે આ થતું હોય છે તો જ્યારે બેન્કો નહીં નિખારે અત્યારે સર્વિસ ચાર્જ ઉપર બેંક ચાલે છે કદાચ બીજા શબ્દોમાં કહું તો સર્વિસ ચાર્જ ઇટ ઇઝ મોર લાઈક એન ઇન્સ્યોરન્સ કંપની એ લોકો અત્યારે ઇન્સ્યોરન્સ ઉપર બી ધંધો કરે છે એટલે અત્યારે બેંક બેન્કનું કામ નથી કરતી એ એમની જે સાઈડ ઇન્કમ છે એના ઉપરથી ચાલે છે તો બેન્ક ઓફ બરોડા આપણે જે વાત કરી છે કે હાલના તબક્કે કેવું છે મીન્સ તમે એકસો બેમાં લીધું છે તો તમારા પાસે કોઈ ઓલ્ટરનેટિવ નથી હું તમને બસ સાચી વાત કરું કે તમારે હોલ્ડ કરવું જ પડશે હવે આઈ કૅન્ટ હેલ્પ ઇટ આઉટ તમને ખાલી એક આશ્વાસન એ આપી શકું છું કે એટી નાઇન રૂપીસ ટેન પૈસા આ એક ખાસ લેવલ ધ્યાન રાખજો એટી નાઇન રૂપીસ ટેન પૈસાના ઉપર કેશમાં તમને બંધ જોવા મળે છે તો આપનો ઇન્સ્ટ્રુમેન્ટ ઉપરમાં મેં જેમ વાત કરી કે નાઇન્ટી થ્રી રૂપીસ ટ્વેન્ટી પૈસા એટલે તો બી તમને દસ રૂપિયાની નુકસાની છે એનાથી ઉપર બી ચાલે ફોર વોટ એવર રીઝન

એ ક્લિયર કટ સિગ્નલ નથી મળતું કાલે તમે જો માર્કેટ બી આટલું ઉપર ગયો છે પણ ત્યાં તમારી બેંક ઓફ બરોડા ઇઝ ઓન ધ નેગેટિવ સાઇડ ત્યાં ડાઉનવર્ડ ટ્રેન્ડ છે તો બેંક ઓફ બરોડા સ્ટીલ તો હોત બટ ઇટ વોઝ મેકિંગ ન્યૂ લો ઇન્ટર ડે નવો લો બનતો હતો તો લેટ સી વોટ હેપન્સ મે બી કદાચ નસીબ સારું હોય કંઈક હોય કંઈક ખરીદી આવી જાય કંઈક સારા સમાચાર આવી જાય ના ચાલી જાય જી ચોક્કસ સરેશભાઈ અને કોલે મિત્રને સાંભળીએ હેલો

શું કરવું છે આપે મારી પાસે IEX IPO ના ભાવમાં પડ્યા છે છેલ્લા 2 વર્ષથી તો શું કરું હોલ્ડ કરું કે સેલ કરું પહેલા તો આ કંપની હું ટ્રેક કરતો નથી મને કે ખબર નોલેજ બી નથી એટલે સોરી હું તમને કમેન્ટ પાસ નહીં કરી શકું આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે રેશ ભાઈ કોલગેટ પામલે અંગે આપને પૂછવા માંગુ કોલગેટ પામલે અંગે શું કહેવું છે આપનો પોઝિટિવ કે નેગેટિવ અમૂલ્ય હાલના તબક્કે તો પોઝિટિવ છે કોઈ ના નથી પંદરસો એકાવન બાવન ઉપર ટ્રેડ કરશે તો તમને આ ઇન્સ્ટ્રુમેન્ટ થોડુંક વધારે ઉપર જતો દેખાશે પંદરસો પંચોતેર નહીં તર પંદરસો એકાવનના નીચે જો ટ્રેડ કરે તો ક્વાઇટ પોસિબલ પંદરસો એકતાલીસ અને પંદરસો તેત્રીસ ચોત્રીસ સુધી આવી શકે છે બસ પ્રોફિટ બુકિંગ આવશે અધરવાઇઝ ઇટ ઇઝ ઇન અ પ્રોફિટ મીન્સ પોઝિટિવ ટ્રેન્ડ

નથિંગ ત્રણ રૂપિયાનો તમને મુવમેન્ટ મળે એમાં કોઈ મજા નથી અને છસો વીસથી નીચે જાય તો છસો તો લેટ ઇટ ફર્સ્ટ ફાઇન્ડ ધ ડાયરેક્શન અને પછી આમાં ટ્રેડ કરજો ચોક્કસ તો મેકડાવલમાં જે પ્રકારે હરેશભાઈ વાત કરી છે કે છસો અઢાર રૂપિયા અને દસ પૈસાનો બંધ આ ઇન્સ્ટ્રુમેન્ટે છેલ્લે આપ્યો છે તેના સિવાય છસો ઉપર જો ટ્રેડ કરે તો છસો આવી શકે છે કોઈ ખાસ સારી એવી મુવમેન્ટ અત્યારે નથી જોવા મળી રહી મેકડાવલની અંદર છસો વીસની નીચે જો જાય છે તો છસો સુધી આવી શકે છે હરેશભાઈ પીવીઆર અંગે આપને પૂછવા માંગુ પીવીઆરની પરિસ્થિતિ કયા પ્રકારની જાણી રહી છે પીવીઆર પોઝિટિવ દેખાય છે અઢારસો ચૌદનો સપોર્ટ દેખાય છે એટલે અઢારસો ચૌદના સ્ટોપ પ્લસ સાથે આનું ધ્યાન તમે તેજી કરી શકો છો ટાર્કેટ એટીન હડ્રેડ

જે ચોક્કસ હરેશભાઈ ડિવિઝ લેબ અંગે આપને પૂછવા માંગુ ડિવિઝ લેબ અંગે શું કહેવું છે આપને ડિવિઝ લેબ ના વેટ એન્ડ વોચ કરો એમાં કોઈ ડાયરેક્શન નથી હમ તો ડિવિઝ લેબ માં અત્યારે વેટ એન્ડ વોચ કરવાની સલાહ આપવામાં આવી રહી છે ડિશ ટીવી અંગે આપને પૂછવા માંગુ હરેશભાઈ ડિશ ટીવી ની પરિસ્થિતિ કયા પ્રકારની જણાઈ રહી છે ડિશ ટીવીમાં પોઝિટિવ દેખાય છે સોળ રૂપિયાના સ્ટોપલોસ સાથે આપ ખરીદીનું ધ્યાન રાખી શકો છો ઉપરમાં ટાર્ગેટ સત્તર રૂપિયાને વીસ પૈસા ઓગણીસ ને બાવીસ રૂપિયા ચોક્કસ તો ડીશ ટીવીમાં જે પ્રકારે હરેશભાઈએ વાત કરી કે પોઝિટિવ દેખાઈ રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ સોળ રૂપિયાના સ્ટોપલોસને ધ્યાનમાં રાખીને ડીશ ટીવીની અંદર આપ ખરીદીનું ધ્યાન રાખી શકો છો સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે હરેશભાઈ આજના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માગીશ કે આપે જે શેરબજારના ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી ચર્ચા કરી તેમાં આપનો પોતાનો કંઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કરો જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જ્યાં મારા મિત્ર સગા સંબંધી મારી ફેમિલી મારો સન એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડ કરતા હોય છે તો એમનું ક્યાંક હસે પોઝિશન તો આપ મારું ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો તો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે ને શેર બજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર